દાખલા નંબર 5. આપેલા આવૃત્તિ વિતરણની અંદર વિશ્વના કેટલાક શ્રેષ્ઠ બેટ્સમેનોએ પોતાના જીવનકાળ દરમિયાન જે નોંધાવેલા રન છે એમના માટેનું આવૃત્તિ વિતરણ આપણે આપેલું છે અને આ માહિતીનો આપણે બહુલક મેળવવાનો છે. તો આપણે એના પર નજર કરીએ. 3,000 થી 4,000 રન નોંધાવેલા હોય એવા 4 બેટ્સમેન છે. 4,000 થી 5,000 સુધીના રન નોંધાવેલા હોય એવા 18 બેટ્સમેન છે. 5,000 થી 6,000 રન નોંધાવેલા હોય એવા 9 બેટ્સમેન. 6,000 થી 7,000 સુધીના રન નોંધાવેલા હોય એવા 7 બેટ્સમેન. 7,000 થી 8,000 રન નોંધાવેલા હોય એવા 6 બેટ્સમેન. 8,000 થી 9,000 રન નોંધાવેલા હોય એવા 3 બેટ્સમેન. 9,000 થી 10,000 સુધીના રન નોંધાવેલા હોય એવો 1 બેટ્સમેન અને 10,000 થી 11,000 સુધીના રન નોંધાવેલો હોય એવો 1 બેટ્સમેન. આ રીતે આપણે આવૃત્તિ વિતરણ આપેલું છે. તો એનો આપણે બહુલક નક્કી કરવાનો છે. મિત્ર, બહુલક નક્કી કરવા માટે સૌ પ્રથમ આપણે બહુલકીય વર્ગ નક્કી કરવો છે. તો બહુલકીય વર્ગ નક્કી કરવા માટે મહત્તમ આવૃત્તિ, મોટામાં મોટી આવૃત્તિ હોય એમનો જે વર્ગ રહ્યો એ બહુલકીય વર્ગ બને છે. તો આપને આપેલી જે માહિતી રહી એમાંથી સૌથી મોટામાં મોટી આવૃત્તિ એ 18 મળે છે. તો 18નો જે વર્ગ એટલે કે 4,000 થી 5,000 એ આપણો બહુલકીય વર્ગ થશે. અને બહુલકીય વર્ગની જે આવૃત્તિ છે એને આપણે F1 કહીએ છીએ. એના ઉપરના વર્ગની આવૃત્તિને F0 અને નીચેના વર્ગની આવૃત્તિને F2 તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા આ બધી વિગતને આપણે લખી લઈએ. તો પહેલાં બહુલકીય વર્ગ તો બહુલકીય વર્ગ કયો મળે છે? 4,000 થી 5,000. ત્રણ આવૃત્તિ તો એમાં સૌ પ્રથમ F0, 4 F1, 18 F2, 9 આપેલા વર્ગની અધોસીમા L 4,000 અને આપેલા વર્ગની વર્ગ લંબાઈ H એ આપને 1,000ની આપેલી છે. 1,000 બહુલક મેળવવા માટેનું સૂત્ર, તો જે બહુલક છે બરાબર L પ્લસ F1 માઇનસ F0 ના છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. બધી જ કિંમતો એપ્લાય કરતા L બરાબર 4,000, F1 એ આપણે 18 મળેલી છે. 18 માઇનસ F0 4 ના છેદમાં 2F1 એટલે 18 × 2 = 36, માઇનસ F0 એટલે 4, માઇનસ F2 એટલે 9, ગુણ્યા H એટલે 1,000. 4,000 પ્લસ 18માંથી આપણે 4 બાદ કરીએ, 18માંથી 4 બાદ કરતાં એ કિંમત આપણે 14 મળે છે. છેદમાં 9 અને 4 = 13, 36માંથી 13 બાદ કરી નાખીએ એટલે એ કિંમત આપણે 23 મળશે. 23 ગુણ્યા 1,000. 4,000 પ્લસ 14,000 ભાંગ્યા 23. હવે મિત્રો, આપણે 14,000ને 23 વડે ભાગવાના છે. એ જે ભાગાકાર આપણે રફપેજ ઉપર કરવાનો હોય છે, તો 4,000 પ્લસ જ્યારે આપણે 14,000ને 23 વડે ભાગશું ત્યારે એ કિંમત આપણે 608.695 મળે છે. આ જે ભાગાકારની કિંમત રહી એ આપણે 608.695 મળે છે. બંનેનો સરવાળો કરતા 4,608.695. તો આ જે કિંમત રહી એ જો આશરે કિંમત નજીકમાં લઈ જઈએ તો 4,608
પાંચ પાંચ પછીનો જે અંક રહ્યો એમાં એક ઉમેરીએ તો 10, એટલે 10 પછીના અંકમાં એક ઉમેરીએ એટલે એક વધી જશે, એટલે 7, એટલે ટૂંકમાં 7ની નજીક, 70ની નજીકની કિંમત મળે છે, જે આપણા દાખલાનો જવાબ થશે અને આપેલી માહિતીનો બહુલક છે.